સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા અચકચાર મચી જવા પામી હતી. રથયાત્રાનો બંદોબસ્ત બાદ પોલીસ કર્મીએ ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત. ભરૂચમાં પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચમાં એક પોલીસ કર્મીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. ભરૂચની દાંડી બજાર પોલીસ ચોકીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અશોક આહિર નામના કોન્સ્ટેબલે પોતાના પોલીસ કવર્ટ્સના ઘરમાં ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ આસપાસ રહીશોને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતક અશોક આહિર પરિણીત છે અને તેને સંતાનોમાં બે બાળકો છે. પોલીસ કોન્સ્ટેબલે રથયાત્રાના બંદોબસ્તમાં હાજરી પણ આપી હતી. ત્યારબાદ શું બન્યું કે પોલીસ કર્મીએ અંતિમવાદી પગલું ભરી લીધું એ સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યાકુબ પટેલ, ભરૂચ.